હેલો મિત્રો, હું છું હર્ષ અને ધ 14.10 એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જેવું કે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે ટેટ 2ની પરીક્ષા જે તારીખ 20/8/2017 રવિવારના રોજ યોજાઈ ગઈ, તો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે ટેટ 2ની પરીક્ષામાં જેટલા પણ મેથ્સના જે ક્વેશ્ચન પૂછાયા હતા, બરાબર છે, એમાંથી અમુક જે ક્વેશ્ચન હતા એ આપણે ગયા વિડીયોમાં સોલ્વ કરવા હતા, બરાબર છે. તો જે ભાગ 1 હતો, બરાબર છે, તો અહીંયા આપણે જ્યાંથી આપણે અટક્યા હતા ત્યારથી જ અહીંયાથી શરૂઆત કરીશું, બરાબર છે. તો આગળના પ્રશ્નોનું પણ આપણે અહીંયા સોલ્યુશન કરીશું. તો જે પ્રશ્ને આપણે અટક્યા હતા તેનાથી જે બીજો ક્વેશ્ચન હતો, નેક્સ્ટ ક્વેશ્ચન, એનાથી આપણે અહીંયા શરૂઆત કરીશું. તો વધુ સમય ન બગાડતા ચલો આપણે પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 78મો. મનીષાબહેનની શાળામાં કુલ 150 વિદ્યાર્થીઓ 6 કલાકમાં સફાઈ કાર્ય પૂર્ણ કરે છે, બરાબર છે. તો અહીંયા એમ કહ્યું છે કે મનીષાબહેનની જે શાળા છે એમાં 150 વિદ્યાર્થીઓ 6 કલાકમાં કોઈ એક કામ પૂરું કરે છે, બરાબર છે. પરંતુ એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા આ જ કામ પૂર્ણ થતાં 10 કલાક લાગે છે, બરાબર છે. તો અહીંયા શું થયું છે, એક કન્ડિશન, મતલબ એક પરિસ્થિતિ ઊભી થઈ છે કે અમુક વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે, બરાબર છે. મતલબ કે અહીંયા એ માણસો ઓછા થયા છે. હવે માણસો જ્યારે જ્યારે ઓછા થશે ત્યારે સમય પણ શું લાગશે, વધારે લાગશે, બરાબર છે. કેમ કે માણસ અને જે સમય છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે. જેટલા માણસો વધુ હોય છે એટલો સમય ઓછો લાગે છે, અને જેટલો માણસો ઓછા હોય છે એટલો જ સમય વધુ લાગે છે, બરાબર છે. તો આ જ કામ આગળના પ્રશ્નમાં એમ કહ્યું છે કે આ જ કામ પૂર્ણ થતાં 10 કલાક લાગ્યા, તો શાળામાં કેટલા વિદ્યાર્થીઓ તે દિવસે ગેરહાજર રહ્યા છે. તો અહીંયા તમને ગેરહાજર પ્રશ્ન વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, બરાબર છે. પરંતુ હવે ગેરહાજર શોધવાની જગ્યાએ આપણે જો કેટલા વિદ્યાર્થીઓ 10 કલાકમાં કામ પૂર્ણ કરશે તો એટલા વિદ્યાર્થીઓને 150માંથી બાદ કરી લઈએ તો આપણને જવાબ ઇઝીલી મળી જશે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માણસોની સંખ્યા પહેલાં 150 હતી, તો 6 કલાકમાં એ કોઈ એક કામ પૂરું કરતા હતા, તો હવે અમુક વિદ્યાર્થીઓ, મતલબ અહીંયા મેં એક્સ મૂકી દીધા છે, તો એક્સ વિદ્યાર્થીઓ 10 કલાકમાં કેટલું કામ પૂરું કરશે, બરાબર છે. તો અહીંયા કામ જે છે એ બંને કિસ્સામાં સેમ જ છે, બરાબર છે. આથી મેં કામને અહીંયા 60 ધાર્યા છે. તો હવે 60 કઈ રીતે આવ્યા, તો તમે જોઈ શકો છો કે અહીંયા સમય 6 છે અને 10 છે, બરાબર છે. 6 કલાક અને 10 કલાક, તો બંનેનો ગુણાકાર કરશો તો તમને 60 અહીંયા મળશે. મતલબ આ સહેલાઈ માટે આ ધારી લીધું છે, બરાબર છે. તો 150 વિદ્યાર્થીઓ 6 કલાકમાં 60 કામ કરશે, બરાબર છે. તો હવે 150 વિદ્યાર્થીઓ 1 કલાકમાં કેટલું કામ કરશે. હવે આપણે જાણીએ છીએ કે સમય અને કામ એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. જો કામ વધુ હશે તો સમય પણ વધુ લાગશે, અને કામ ઓછું થશે તો સમય ઓછો લાગશે. તો હવે આ જે 6 છે એને હું 60ને 6 વડે ભાગી દઈશ, તો મને જવાબમાં 10 મળશે. મતલબ કે 150 વિદ્યાર્થીઓ 1 કલાકમાં 10 યુનિટ કામ કરશે. હવે 150 વિદ્યાર્થીઓ જો 1 કલાકમાં 10 યુનિટ કામ કરતા હોય, તો એક વિદ્યાર્થીને મારે કામ શોધવું હોય તો મારે જેટલું કામ છે એ કામને મારે વિદ્યાર્થીઓ વડે ભાગવા પડે. તો અહીંયા હું સમય જે છે એટલું જ રાખીશ, બરાબર છે. સમય અહીંયા આપણું સતત, મતલબ કન્સ્ટન્ટ થઈ જશે, બરાબર છે, એ અચળ થઈ જશે. તો એક વિદ્યાર્થી 1 કલાકમાં 10/150 યુનિટ કામ કરશે, એટલે 10/150 એટલે 1/15 યુનિટ કામ કરશે, ઓકે. તો હવે આ જ વાતને આપણે આગળ લઈ જઈએ. તો જુઓ, હવે એકમાં વિદ્યાર્થી 1 કલાકમાં 1/15 યુનિટ કામ કરશે. હવે આપણે હવે જો કામ આપણને, તો આપણે અહીંયા કામ જે છે એ 60 લાવવાનું છે, અને અહીંયા જે સમય જે છે એ આપણે 10 કલાક લાવવાનું છે. તો પહેલાં હું 10 કલાક લાવી દઉં. હવે 10 કલાક મારે લાવવા હોય તો અહીંયા વિદ્યાર્થીઓ તો મારે એક જ રહેશે. તો હવે 1 કલાકને હું 10 વડે ગુણીશ તો મને 10 કલાક મળી જશે. તો પરંતુ આપણે જાણીએ છીએ કે જો સમય વધશે તો કામ પણ સામે એટલું ને એટલું વધશે, કેમ કે સમય અને કામ એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તો આખી 10 કલાક વડે અહીંયા ગુણીશ તો અહીંયા પણ 10 વડે ગુણવા પડશે, એટલે કે એક વિદ્યાર્થી 10 કલાકમાં 10/15 યુનિટ કામ કરશે. હવે 10/15 એટલે 2/3 થઈ ગયા. તો મતલબ હવે એક માણસ 10 કલાકની અંદર, એક વિદ્યાર્થી 10 કલાકની અંદર 2/3 યુનિટ કામ કરશે. તો હવે આપણે 10 તો અહીંયા આવી ગયા, અને અહીંયા 2/3 આવી ગયા. પણ હવે આપણે અહીંયા 2/3ની જગ્યાએ 60 લાવવાનું છે. તો હવે 2/3ને હું કેટલા વડે ગુણીશ તો મને 60 મળશે. તો આપણે જાણીએ છીએ કે 2/3ને હું 90 વડે ગુણીશ તો મને જવાબમાં, મને અહીંયા 90, મતલબ અહીંયા મને 60 મળી જશે. તો એ જ મેં કર્યું છે અહીંયા 10 એમના એમ રાખ્યું છે, અહીંયા 2/3 90 કર્યા છે, બરાબર છે. પણ હવે આપણે જાણીએ છીએ કામ અને માણસ
એ પણ એકબીજાના કેવા હોય છે, સમપ્રમાણમાં. જેટલા માણસો વધુ એટલું કામ વધુ થશે, ને જેટલા માણસો ઓછા એટલું કામ ઓછું થશે. ઓકે, તો અહીંયા એ જ વસ્તુ થશે કે અહીંયા 90 વડે ગુણે તો અહીંયા પણ મારે 90 વડે ગુણવા પડશે. તો જવાબમાં આપણને મળશે કે 90 માણસો 10 કલાકની અંદર 60 કામ કરશે, તો મતલબ કેટલા વિદ્યાર્થીઓને 10 કલાકમાં 60 યુનિટ કામ કરવા માટે કેટલા વિદ્યાર્થીઓની જરૂર પડી, તો અહીંયા આવી ગયો છે 90 જવાબ. તો એટલે કે 90 વિદ્યાર્થીઓ તે કામને 10 કલાકમાં પૂર્ણ કરશે. હવે 90 વિદ્યાર્થીઓ જો તે કામને પૂર્ણ કરશે તો એ દિવસે કેટલા ગેરહાજર રહેશે, 150 - 90 એટલે કે 60. તો મતલબ કે તમારો જવાબ આવશે 60, બરાબર છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ તો 79મો ક્વેશ્ચન છે, બે બહુપદીઓનો સરવાળો 3 મીટર² + 7 m તથા બાદબાકી m² + m મળે છે, તો આ બે બહુપદીઓ નીચે પૈકી કઈ હશે, બરાબર છે. એ બી અને સી અને ડી આપે છે. જો આ પ્રશ્નો જો જવાબ તમે બે રીતે પણ શોધી શકો છો, બરાબર છે. એક તો એ રીતે કે બે બહુપદીઓ આપી છે, બે પદીઓ શોધવાની છે, તો એને x અને y ધારી દો. હવે સરવાળો જે છે 3 m² + 7 m આપ્યા છે, બરાબર છે. તો તમે x વત્તા y બરાબર 3 મીટર² + 7 m એમ કરીને x અથવા તો વાયની કિંમત શોધી શકો છો. પછી એ જે કિંમત આવે તેને બીજું સમીકરણ કયું બનશે કે x બાદબાકી અહીંયા m² આપી છે, એટલે કે બાદબાકી એટલે કે x - y બરાબર m² - m થશે. તો એની અંદર જે કિંમત x અથવા yની જે પણ કિંમત તમને મળી હશે આગલા એક સમીકરણમાંથી, એને તમે બીજા સમીકરણ મૂકી દેશો તો તમને yની કે xની બીજી કિંમત મળી જશે, બરાબર છે. પરંતુ એ રીતે અહીંયા ગણવા જશો તો તમારે ટાઈમ બહુ લાગશે. તો અહીંયા તમે બીજું એક કામ કરી શકો છો કે અહીંયા બી ઓપ્શન તમને દેખાય છે એ m² અને 2 m² દેખાય છે, બરાબર છે. તો મતલબ તેનો સરવાળો જો તો કરવા જશો તો 3 m² મળશે, અને 3 m + 4 m કરશો તો તમને 7 m મળી જશે. હવે અહીંયા બીજી કોઈ પણ એ સી અને ડી તમે જોઈ શકો છો, એનો કોઈ પણ સરવાળો 3 m² આવતો નથી. જો 3 m² આવે છે, પરંતુ સરવાળો જે છે 7 m આવતો નથી. 3 m + છે ને 4 m - છે, એટલે કે એનો જવાબ આવશે -m, બરાબર છે. તો અહીંયા એનો જ કોઈનો આવતો નથી. તો અહીંયા બીજું છે કે બાદબાકી m² - m આપી છે, તો અહીંયા તમે વિકલ્પ બીનીમાં m² + 3 m ઓછા મતલબ કે 2 m² - 4 m કરશો તો એનો જ તમને જવાબ મળશે m² - m. તો મતલબ અહીંયા ઓપ્શન બી જે છે એ તમારો જવાબ થશે. હવે બીજો એક ક્વેશ્ચન છે કે પૂર્ણાંક સંખ્યાના 80મો પ્રશ્ન છે, પૂર્ણાંક સંખ્યાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. મતલબ કે આ ચાર વિકલ્પોમાંથી આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો વિકલ્પ છે એ કે ગુણાકારનું સરવાળા પર વિભાજન ન થઈ શકે. તમે જાણો છો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે, જે મેં અહીંયા એક્સપ્લેન કર્યું છે કે a·b + c બરાબર a·b + a·c, બરાબર છે. મતલબ કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે, મતલબ વિધાન એ ખોટું છે. હવે એનો એ મતલબ એ થયો કે પાછળના જે ત્રણ વિકલ્પો છે બી સી અને ડી એ ત્રણે ત્રણ સાચા હોવા જોઈએ. તો આપણે ચેક કરી લઈએ, બે ઘન પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે, જે વસ્તુ આપણે સાચી છે, બરાબર છે. પ્લસ અને પ્લસનો ગુણાકાર કરો તો મતલબ કે સંખ્યા તમને ધન જ મળશે. બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે, આ વિકલ્પ સી પણ સાચો છે. આપણે જાણીએ છીએ કે બે ઋણ પૂર્ણાંકો હોય એમનો સરવાળો હંમેશા ધન પૂર્ણાંક મળે છે. અને વિકલ્પ ડી છે કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક જ મળે. તો મતલબ કે એક ધન ઋણ પૂર્ણાંક હોય એટલે કે માઇનસ હોય અને એક પ્લસ હોય તો એનો ગુણાકાર પણ આપણને હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે છે, જે વિકલ્પ ડી પણ સાચો છે. આથી આપણો અહીંયા જે વિકલ્પ એ છે ખોટો છે, આ તો એ આપણો જવાબ થશે, બરાબર છે.